नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर बे विभाग बी अने एनो 48मो क्वेश्चन बे प्रश्न पूछा छे ए अने बी। एमां शरूआत आपणे ए थी करशुं। ओके, शुं कहे छे ए प्रश्न जुओ जी। तो के दांतना क्षयन सामे रक्षण मेळववा पीएच नुं महत्व। मित्रों, आपणो आ मो मो मोढू आ आ एक पछी एक पट्टी चर्चा करिए। मोना अंदरना भागनी पीएच 5.5 करता घटे। मोढा ने अंदरना भागनी पीएच 5.5 करता। तमने खबर होवी जोईए કે પીએચ 7 હોય તો દ્રાવણ તટસ્થ હોય છે, 7 કરતા વધુ હોય તો બેઝિક હોય છે, 7 કરતા ઓછી હોય તો દ્રાવણ એસિડિક હોય છે। આમ 5.5 7 કરતા ઓછું છે એટલે એસિડિકતાની વાત ચાલે છે। આમ જો મોના અંદરના ભાગની પીએચ 5.5 કરતા ઘટે તો દાંતનું ક્ષયન થાય છે। મિત્રો, આપણા બીજા પોઈન્ટમાં આપણે ચર્ચા કરશું કે દાંતનું બહારનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ સૂત્રાવળવું જોઈએ Ca3PO4 ટ્વાઇસ। દાંતનું બહારનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ જેવા સૌથી મજબૂત પદાર્થ છે શરીરનો, મજબૂત પદાર્થમાંથી બનેલું છે જે પાણીમાં પણ ઓગળતું નથી। આપણે પાણી પી છે તો આ સ્તર ઓગળે નહીં। તો યાદ રાખજો, દાંતની ઉપરનું જે સ્તર છે એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે। એમસીક્યુ પૂછાઈ શકે। મિત્રો, આ સ્તરને લીધે તમે ખાટા પદાર્થ ખાઈ શકો છો, ઠંડા અને ગરમ પદાર્થ ખાઈ શકો છો, આ સ્તર સુરક્ષિત છે। એટલે હવે જો મોના અંદરના ભાગની પીએચ 5.5 કરતા ઘટે તો આ કેલ્શિયમ ફોસ્ફેટનું સ્તર છે એ ક્ષયિત થાય છે, ખવાઈ જાય છે। આમ કેલ્શિયમ ફોસ્ફેટનું સ્તર ખવાઈ જવું એને જ કહેવાય દાંતનું ક્ષયન। આ પણ જે આપણને કુદરતે આપ્યું છે એ તૂટતું જાય છે। એટલે કે ત્રીજા પોઈન્ટમાં આપણે કહેશું કે જો મોના અંદરના ભાગની પીએચ 5.5 કરતા ઘટે તો દાંતનું ક્ષયન થાય છે। કઈ રીતે થાય છે એ જોઈએ કે મોના અંદરના ભાગની પીએચ 5.5 કરતા ઘટી શું કામ જાય છે। મિત્રો, મોની અંદર રહેલ ખોરાકના કણ, શર્કરા, આપણે જઈમાં હોય તો મોની અંદર ખોરાકના કણ, શર્કરા, દાંતની સપાટી ઉપર, દાંતની વચ્ચે, જીભ ઉપર, આ બધી જગ્યાએ ખોરાકના કણ અને શર્કરા જામેલા હોય, ચોટેલા હોય છે। બેક્ટેરિયા આ ખોરાકના કણ અને શર્કરાનું બેક્ટેરિયા દ્વારા શું થાય છે, વિઘટન થાય છે। અને બેક્ટેરિયા દ્વારા વિઘટન થવાથી એસિડ ઉત્પન્ન થાય છે અને એસિડ ઉત્પન્ન થવાથી પીએચ 5.5 કરતા ઘટે છે અને આપણા કેલ્શિયમ ફોસ્ફેટનું સ્તર તૂટે છે, એનું ક્ષયન થાય છે। તો વ્યવહારે છે બેક્ટેરિયા દ્વારા ખોરાકના કણોને શર્કરાનું વિઘટન થયું એટલે એસિડ ઉત્પન્ન થયું એટલે 5.5 કરતા પીએચ ઘટી એટલે કેલ્શિયમ ફોસ્ફેટનું સ્તર તૂટ્યું એટલે દાંતનું ક્ષયન થયું। મિત્રો, દાંતનું ક્ષયન અટકાવવા માટે બેઝિક પદાર્થનો ઉપયોગ થાય છે।
આ મોની સફાઈ દાંતની ક્ષયન અટકાવવા માટે બેઝિક પદાર્થનો ઉપયોગ થાય છે. અને એટલા માટે હંમેશા જમી લીધા બાદ દાંતની સફાઈ કરવાની સુટેવ પાળવી જોઈએ. મોની સફાઈ માટે જે પદાર્થો વપરાય છે, ટૂથપેસ્ટ, પાવડર, દંત મંજન વગેરે, કેવા પદાર્થ છે? બેઝિક પદાર્થ છે. અને ઈ મોની અંદર આ જે એસિડ ઉત્પન્ન થાય છે એનું તટસ્થીકરણ કરે છે ને દાંતનું ક્ષયન સામે રક્ષણ. તો મિત્રો, આ હતું દાંતનું ક્ષયન. પેલા પહેલા જ કહી દીધું કે દાંતના ક્ષયન સામે રક્ષણ મેળવવા પીએચનો ઉપયોગ, મહત્વ એમાં શું કીધું? તો કે મોના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં ઘટે તો દાંતનું ક્ષયન થાય છે. દાંતનું બહારનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ જેવા મજબૂત પદાર્થનું બનેલું હોય છે, જે પાણીમાં પણ ઓગળતું નથી. પણ જો મોના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં ઘટે તો કેલ્શિયમ ફોસ્ફેટનું સ્તર ક્ષયિત થાય છે. મોની અંદર રહેલ ખોરાકના કણ અને શર્કરાનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થવાથી એસિડ ઉત્પન્ન થાય છે, તેથી પીએચ 5.5 કરતાં ઘટે છે. મિત્રો, તેથી જમી લીધા બાદ દાંતની સફાઈ કરવાની સુટેવ પાડવી જોઈએ. દાંતની સફાઈ માટે વપરાતા ટૂથપેસ્ટ, પાવડર, દંતમંજન વગેરે બેઝિક સ્વભાવ ધરાવે છે, જે મોની અંદર ઉત્પન્ન થયેલા એસિડનું તટસ્થીકરણ કરી દાંતનું ક્ષયન સામે રક્ષણ કરે. તો આપેલો પ્રશ્ન હતો. હવે બીજો છે, જમીનની પીએચ વિશે માહિતી આપો. જમીનની પીએચ, તો આ જ પ્રશ્નમાં બી જમીનની પીએચ. મિત્રો, છોડના તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ માટે જમીનની પીએચ વિશિષ્ટ મર્યાદામાં હોવી જોઈએ. આમ જો જમીનની પીએચ વિશિષ્ટ મર્યાદામાં હશે તો છોડનો વૃદ્ધિ અને વિકાસ સારી રીતે થાય છે. મિત્રો, જમીન એની પીએચ 6.5 થી 7.3, જો જમીનની પીએચ 6.5 થી 7.3 વચ્ચે હોય તો છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. જો આ પીએચમાં ફેરફાર થાય તો વૃદ્ધિ વિકાસ ઘટે છે, પાક ઉત્પાદન ઓછું થાય છે. હવે તમને ખબર, જો પીએચ 6.5 થી ઘટે તો આપણી જમીન એસિડિક બને છે. જમીન એસિડિક બની ગઈ પીએચ 6.5 કરતા ઘટે તો. તો હવે વ્યવહારે છે, મારે આ જમીનને તટસ્થ કરવી હોય તો મારે એમાં બેઝિક પદાર્થ ઉમેરવા જોઈએ. અને આ બેઝિક પદાર્થોની યાદી તમારે તૈયાર કરવાની છે. ક્વિક લાઈમ એટલે ચૂનો, CaO, ફોડેલો ચૂનો, ચૂનાનું નીતર્યું પાણી CaOH2, ચાક CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ. આ બેઝિક પદાર્થો છે. એટલે કે જો જમીનની પીએચ 6.5 કરતા ઘટે તો જમીન એસિડિક બને છે. આવી જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં બેઝિક પદાર્થો જેવા કે ક્વિક લાઈમ, ફોડેલો ચૂનો અને ચાક ઉમેરે છે. હવે અહીંયા આવીએ, જો જમીનની પીએચ 7.3 કરતા વધે તો જમીન બેઝિક એટલે કે આલ્કલાઈન બને છે. 7.3 કરતા વધે તો જમીન આલ્કલી અથવા આલ્કલાઈન બેઝિક બને છે. તો વ્યવહારે છે, જમીન બેઝિક બની ગઈ તો એને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં એસિડિક પદાર્થ
જીપ્સમ જેને ચીરોડી કહે છે, જેનું સૂત્ર છે CaSO4 × 2H2O, કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ. જીપ્સમ કેશું એને. દિવાળીમાં આપણે જે કલર પૂરીએ છીએ રંગોળીમાં, એ જીપ્સમના બનેલા હોય છે. તો આયા હું કહેશું કે જો જમીનની પીએચ 7.3 કરતા વધે તો જમીન આલ્કલાઇન બને છે. આવી જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં એસિડિક પદાર્થ જીપ્સમ ઉમે. તો મિત્રો, આ આપણો પ્રશ્ન હતો, આખો બે ભાગમાં વિભાજિત હતો. પહેલા ભાગમાં આપણે ચર્ચા કરી, આ બીજો ભાગ. પહેલા ભાગમાં દાંતના ક્ષયનમાં અને બીજા ભાગમાં જમીનના પીએચનું મહત્ત્વ સમજાવ્યું. આભાર.